અમદાવાદની જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં ફી વધારાને લઈને વિરોધ યથાવત છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભીખ માંગી અનોખો વિરોધ કર્યો. ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે 14 થી 34% ફી વધારો કરતા વિરોધ. સરકારે જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં 88% સુધીનો વધારો કરી ઘટાડો કર્યો હતો. જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સરકાર ચલાવે એવી વાલીઓની માંગ છે. સરકારે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ચલાવવા માટે ભીખ આપવા કટાક્ષ કરાવો. રાજ્યની જીમર્સ મેડિકલ કોલેજોમાં પહેલા સરકાર દ્વારા 88% સુધીનો ફી વધારો કરવામાં આવ્યો, વિરોધ થયો અને ત્યારબાદ એ ફી વધારો ઘટાડવામાં આવ્યો. જો કે ઘટાડેલો ફી વધારો ગત વર્ષની સરકારમાં 34% થી 34% વધારે છે અને એ ગત વર્ષ કરતાં ફી વધારો હોવાના કારણે જ આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ જીમર્સ મેડિકલ કોલેજ બહાર અત્યારે હાલ દેખાવો કરતા જોવા મળી રહ્યા છે. અને અનોખી રીતના દેખાવો એટલા માટે છે કારણ કે આ તમામ વાલી અને વિદ્યાર્થીઓ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે છે એ હાથમાં જે બાઉલ પકડીને ઊભા છે અને એક રીતના ભીખ માંગી રહ્યા છે કે સરકાર પાસે જો આ મેડિકલ કોલેજો ચલાવવા માટે રૂપિયા ના હોય તો અમે ભીખ માંગીશું અને ત્યારબાદ સરકારને રૂપિયા આપીશું અને ત્યારબાદ આ મેડિકલ કોલેજો ચાલશે. અને આ એક રીતના પ્રતિકાત્મક અથવા તો સરકાર સામે કટાક્ષ કરતો વિરોધ એમને જોવા મળી રહ્યો છે. વાલી અને વિદ્યાર્થીઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ. શા માટે ભીખ માંગીને આપ વિરોધ નોંધાવી રહ્યા છો? આપને લાગે છે કે ઇનફ થઈ જશે જેના કારણે જીમર્સ મેડિકલ કોલેજો સસ્તા મતલબ ઓછી ફીથી ચાલતી થઈ જશે? ગુજરાતની જેટલું પોપ્યુલેશન એટલે કે વસ્તી છે, એક એક રૂપિયો આપશે ને તો પણ જે અમારી કોલેજ સરકારી કોલેજ થઈ જશે. અને આ સંવેદનશીલ સરકારને સમજવાની જરૂર છે. અને સરકારશ્રીએ જે ફી વધારો કર્યો છે એમાં ઘટાડો કર્યો, એટલે કે એ ઘટાડો નથી, એ ડિસ્કાઉન્ટ છે અમારા માટે. એટલા માટે થઈને આજે વિદ્યાર્થીને વાલીઓ સંવેદનશીલ સરકાર જે સરકાર દ્વારા સંચાલિત કોલેજ છે એના માટે ભીખ માંગી રહી છે, જેથી કરીને એમને પૈસા પૂરા પાડીએ અને આ તમામ તે કોલેજ છે એને સરકારી જાહેર કરવામાં આવે. તો ગત વર્ષે જે ફી હતી એના પ્રમાણમાં હજુ પણ કેટલો ફી વધારો આપને લાગી રહ્યો છે? ગયા વર્ષ કરતાં પણ અત્યારે લગભગ 15 થી 20% જેટલો અત્યારે પણ ફી ઘટાડ્યા પછી જે વધારેલી હતી એનાથી પાછી જે અત્યારે અમને લોકોને જે લોલીપોપ આપી છે એ લોલીપોપ પણ અત્યારે 15 થી 20% જેટલો વધારો છે. અને જે ખોટો જનરલી એવું જોવા મળે કે ફી વધારો 88% એક સાથે હોય નહીં, 20 થી 25% હોય ને લાગુ કરવું હતો એટલે પેલા ફૂલ વધાર્યો ને પછી હતો ને એટલો કરી દીધો. ચોક્કસપણે આ જે સરકાર જે છે એ ખૂબ જ હોશિયાર સરકાર છે, જે અમને લોકોને સૌથી પહેલાં મોટું અમને લોકોને લાકડું આપ્યું અને પછી જે છે એ ઘટાડી દીધું. અને પછી અત્યારે બી અમને આ ગયા વર્ષે જે 3,30,000 જે ફી હતી એની સામે અત્યારે 3,75,000 ફી અત્યારે પણ રાખી છે. આપ તો સ્ટુડન્ટ છો, સરેરાશ આ પ્રકારની ફી જ્યારે વધતી હોય છે ત્યારે કેટલું ભારણ કે સ્ટુડન્ટ તરીકે અને ત્યારબાદ તમારા પેરેન્ટ્સ પર થતું હોય છે? ગવર્મેન્ટ મેડિકલ કોલેજનો એન્ટ્રન્સનો રેશિયો ખૂબ જ ઓછો હોય છે, એટલે જ્યારે તમને તમારા માર્ક્સ તમે કેલ્ક્યુલેટ કરો ત્યારે તમને એવું થાય કે હા આ વર્ષે તો હું મેડિકલ કોલેજમાં ભણીને જ રહીશ. પણ જ્યારે આવા ફી વધારા જોઈએ છે તો અમને બી એવું થાય છે કે અમે અમારા પેરેન્ટ્સ પર પ્રેશર ના રાખીએ અને અમને અમારા ભણતર અને હાર્ડવર્ક પર ડાઉટ જાય છે કે આટલું ભણીને પણ આટલી ફીસ આપવાની. મેડમ, જ્યારે જનરલી જીમર્સ મેડિકલ કોલેજ છે સરકાર સાથે સંકળાયેલી સોસાયટી સરકારની છે અને ત્યારબાદ બનાવવામાં આવી છે, તો શરૂઆતમાં જ્યારે આપણે એડમિશન લીધું હોય ત્યારે ઓછી ફી હોય છે અને ત્યારબાદ આ રીતના ફી વધારો થતો હોય છે ત્યારે વાલી તરીકે કેટલું મોટું ભારણ, કારણ કે ખૂબ વધારે ફી વધારો જોવા મળતો હોય છે મેડિકલ કોલેજ. હાજી સાહેબજી, અમે લોકોએ જ્યારે પણ અમારે જ્યારે એડમિશન લેવાનું હતું તો અમે બધું કેલ્ક્યુલેશન કરીને અમારું બજેટ બનાવેલું કે સાહેબ વધારેથી વધારે 3,30% ફી થશે. હવે જો એમાં વધારો થઈ જાય તો અમારું તો આખું બજેટ ખોરવાઈ જાય. મિડલ ક્લાસ ફેમિલીનું એક બજેટ હોય કે જેમાં 3,30,000 એ પણ બહુ મોટી રકમ હોય છે, જો એમાં પણ વધારો કરવામાં આવે તો અમારે ખાવા પીવાનું શું અને રહેવાનું કેવી રીતે? અને આ તો ખાલી ફી છે, એની સામે રહેવા ખાવા પીવાનો ભણવાનો મેડિકલનો બુક્સનો બહુ ખર્ચો મોટો હોય છે, તો એ બધો ક્યાંથી કાઢવાનો? મિડલ ક્લાસ ફેમિલીવાળું ડૉક્ટર બની જ નહીં શકે. તો સરેરાશ જે ફી છે ગત વર્ષના પ્રમાણમાં 14 થી 34% જેટલો વધારો એની અંદર કરવામાં આવ્યો છે અને આ જ બાબતને લઈને વિરોધ થઈ રહ્યો છે કારણ કે ગત વર્ષે જે ફી હતી એના કરતાં આટલો મોટો વધારો થયો છે. લોકોને એવું લાગી રહ્યું છે અથવા તો સરકાર દ્વારા એ જાહેરાત થઈ રહી છે કે ફીમાં ઘટાડો કર્યો, ખરા અર્થમાં ગત વર્ષની જે ફી હતી એના કરતાં વધારો થયો છે અને એના જ કારણે આ પ્રકારે વિરોધ કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9.